नमस्कार खेडूत मित्रों, अमारी चैनल में आपनु स्वागत छे। आजे आपणे वात करीशुं शेरडीना पाक में ऊंचा पारानी कोई जरूरियात छे ने शेरडीना पाक में ऊंचा पारा राखवाथी लांब पाकनी अंदर शुं कोई असर थाय छे, तो ए विषय पर आजे आपणे वात करीशुं। तो चलो वीडियो शुरू करिए। खेडूत मित्रों, अमे आगळ शेरडीना पारा केवी रीते चढ़ावा जोईए, कया समय चढ़ावा जोईए अने ऊंचा पारा न चढ़ावो तो पाक पर शू असर आवे छे अने शू नुकसान थाय छे, तो ए विषय पर पण आगर एक वीडियो बनाव्यो हतो, तो ए पण आप जोई शको छो। एनी लिंक अमे डिस्क्रिप्शन बॉक्सनी अंदर आपने आपीशुं, तो आपने थोड़ू पारा विशे आइडिया आवशे के थोड़ी समझ आवशे। लांबनी अंदर पारानुं महत्व एटले आपणे शेरडी रोपीए छे एटले शेरडी कपाई छे अने जे लांब बने छे एटले रोपाणनी अंदर जो पारा ओछा चढ़ावीशुं ने तो एनू लांब पाक पर शुं असर आवशे ए विषय पर आजे आपणे वात करीशुं। तो आपणे रोपाणनी अंदर जे पारा चढ़ावीए छे ने ए पारा जो परफेक्ट न चढ़िया हशे ने तो लांब पाक पर बहु ज मोटी असर थाय छे। कारण के रोपाण तो गमे ते रीते आपणुं निकळी जशे, रोपाण पहली वार होय छे એટલે શેરડી સારી પણ થશે, એની અંદર થોડા બાણિયા ઓછા થશે કારણ કે માટી ચડી હશે થોડી, માટે બાણિયા ઓછા પણ આવે છે, પરંતુ એનાથી થોડું ઊંધું છે લાંબની અંદર। લાંબની અંદર જો પારિયા આપણે નહીં ચડાવી શકીશું, ફરીથી ચડશે પણ ઓછા ચડશે, નહીંતર નીક જે આપણી હશે ને એ ઘણી ઊંડી થઈ જાય। માટે રોપાણની અંદર જ જો પારિયા સારા હશે ને તો એ જ પારા આપણને લાંબની અંદર પણ કામ આવશે અને ત્યાં ફક્ત થોડું જ માટી આપણે ચઢાવવાનું રહેશે, વચ્ચે ફક્ત દાટી જ મારવાની રહેશે। આપણે અહીં અમે વિડીયોમાં બતાવીએ છીએ કે આ ખેતરની અંદર પારા ઓછા ચઢ્યા હતા રોપાણની અંદર, તો આપ રોપાણ કપાયા પછી જોઈ શકો છો કે શેરડીના જે જરા છે એ ચોમાસાની અંદર પારા બરાબર ન ચઢ્યાના કારણે બેઠા જ સૂઈ ગયા છે। તો આપ વિડીયોમાં જોઈ શકો છો કે શેરડીના એક એક જરા ચોમાસાની અંદર પારા બરાબર ન ચડ્યા હતા જેના કારણે બેઠા જ સૂઈ ગયા છે, અને આ શેરડીને જો લાંબ રાખવામાં આવશે ને તો આ શેરડી બરાબર નહીં થશે કારણ કે એનું જે સ્ટ્રક્ચર છે એના જે મૂળિયા છે એ જ ઓલરેડી ડિસ્ટર્બ થઈ ચૂક્યા છે, માટે આ શેરડીને આપણે ધારીએ એટલું ઉત્પાદન નહીં લઈ શકીએ। તો આનું નિરાકરણ શું છે, આવું શા માટે થયું? આવું થવાનું કારણ એ છે કે રોપાણની અંદર જ આ ખેતરની અંદર પારા ઓછા ચડ્યા હતા। આપ જોઈ શકો છો કે વચ્ચે નીક જ નથી દેખાતી, અને નીક ન દેખાય એનો મતલબ પારા પ્રોપર ચડ્યા જ નથી। કારણ કે નીક ક્યારે બને છે કે વચ્ચેનું માટી બધી જ પારાની ઉપર જતી રહી તો વચ્ચે ઓટોમેટિક નીક બની જાય છે, તો આ ખેતરમાં એવું નથી, જેના કારણે શેરડીના બેઠા જળા જ સૂઈ ગયા છે। તો આ શેરડીના જળા સૂઈ જવાનું કારણ એ જ મેઇન છે કે પારા પ્રોપર ચડ્યા નથી। આનાથી રોપણ શેરડીની અંદર પણ અસર થઈ છે, કારણ કે જે જળા બેઠા સૂઈ ગયા છે એની અંદર બાણિયાનું પ્રમાણ વધે છે, સુકારાનું પ્રમાણ વધે છે, કારણ કે પારા પ્રોપર ચડ્યા ન હતા। માટે શેરડીની અંદર લાંબ હોય કે રોપાણ હોય, શેરડીની અંદર પારા ઊંચા ચઢાવવા જોઈએ, બે વાર ચઢાવવા જોઈએ, એક વાર 50-60 દિવસે ચઢાવવા જોઈએ જે હલકા પારા હોવા જોઈએ, અને બીજા જે ફાઇનલ પારા હોય છે એ 80-90 દિવસે ચઢાવવા જોઈએ। આ રીતે પારા બે વાર ચઢાવવા જોઈએ તો રોપાણ અને લામ બંનેની અંદર સારામાં સારું ઉત્પાદન લઈ શકાશે અને ખેતરની અંદર બાણિયા બહુ જ ઓછા પ્રમાણની અંદર આવશે। એવું અમે નથી કહેતા કે પારા ઊંચા ચઢાવશો તો બાણિયા નહીં પડશે, બાણિયા પડશે, અમુક પ્રેક્ટિસ જો આપણે ખોટી કરીશું તો બાણિયા પડશે, કારણ કે વધારે ફૂટ હશે અને પારા ચઢાવીશું અને એ ફૂટ કંટ્રોલમાં નહીં આવશે તો પણ બાણિયા પડશે। પણ મોટા ભાગના કેસની અંદર પારા પ્રોપર ન ચડ્યાના કારણે જ બાણિયા પડે છે, કારણ કે શેરડી સૂઈ જાય છે અને સુકારો લાગે છે અને એ બાણિયા પડે છે। વધારે માહિતી માટે આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને હવેથી આપ વધારે માહિતી માટે અમારી વેબસાઇટ પણ વિઝિટ કરી શકો છો। ધન્યવાદ।